नमस्कार दर्शक मित्रों, हूँ जमील पठान। आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, छोटाउदेपुर सेशंस कोर्टे फायरिंग करी हत्या निपजावनार आरोपी ने आजीवन कैदनी सजा फटकारी छे। शू छे समग्र मामलो ते विषे बात करवा माटे आपनी साथे खुद फरियादी अने सरकारी वकील छे। सौ प्रथम आपणे फरियादी साथे वात करीशुं। शू नाम छे आपनुं? मारुं नाम राठवा जाबीरभाई खुमसिंगभाई छे। जाबीरभाई, शू छे समग्र मामलो? एमां एवुं छे साहेब के ત્રણ વર્ષ પહેલાં 2019માં 1/1/2019 રોજ ગુમાનભાઈ રિછડિયાભાઈ રાઠવાનાઓ અને ખડકવાડા ગામના માણસોએ તથા અમાર ગામના માણસોએ ભેગા મળીને વાત કરતા કરી હતી કે અહીં જ્યાં સુધી માપણી થાય ત્યારે રેતી કાઢવાની, બાકી રેતી નહીં કાઢવાની, અને એવી વાત કરીને અમે છૂટા પડી ગયેલા। પછી સાંજના 8-1 વાગે મશીનનો અવાજ સંભળાતા મારો ભાઈ મરનાર રાયસિંગભાઈ તથા ગામના માણસો ભેગા મળીને અહીં જોવા જતા ગુમાનભાઈ રિછડિયાભાઈ રાઠવાનાએ તો અહીં મશીન લઈને રેતી કઢાવતો હતો। તે બાબતે લઈને મારો મરનાર ભાઈ રાયસિંગભાઈ રાઠવાએ એવું કીધું કે તમે આપણે સાંજે વાત કરેલી 5 વાગે કે જ્યાં સુધી માપણી થાય અને ત્યારે જ રેતી કાઢવાની, બાકી રેતી નહીં કાઢવાની, એવી વાત કહેવા જતાં ગુમાનભાઈ રિછડિયાભાઈ રાઠવાએ પોતાના પિતાની લાયસન્સવાળી બંદૂક વડે મારા ભાઈને ફાયરિંગ કરીને મોત નિપજાવેલું હતું। ત્યારબાદ તમે ક્યાં ફરિયાદ કરી અને કેટલા વર્ષથી આ કોર્ટમાં કેસ ચાલતો હતો? ત્યાર પછી હું રંગપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ કેસ 3 વર્ષ ચાલ્યો છે। તમારા ભાઈને તમે ખોયો છે, પરંતુ આજે તમને ન્યાય મળ્યો છે, શું કહેશો એના પર? અમારા ભાઈને ખોયો છે એ અમને ખૂબ જ દુઃખ છે, પણ જે સરકારશ્રી તરફથી અમને ન્યાય મળ્યો એનાથી અમે સંતોષ છે। તો આ હતા ફરિયાદી જાબીરભાઈ। તેમનો પોતાના ભાઈને ખોવાનો દુઃખ તો છે, પરંતુ આજે ન્યાયાલય તરફથી તેમને જે ન્યાય મળ્યો છે તેને લઈને તેમને એક આત્મસંતોષ છે। ત્યારે આ સમગ્ર કેસની અંદર જેમની ધારદાર દલીલો હતી અને આ દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે, ત્યારે તેમની સાથે પણ વાત કરીશું। રાજેન્દ્રભાઈ, આજે સમગ્ર કેસ છે તેની અંદર આપનો સૌથી મહત્ત્વનો રોલ રહ્યો છે। ફાયરિંગની જે ઘટના હતી અને ત્યારબાદ આજે જે ફરિયાદી છે તેને ન્યાય મળ્યો છે, શું કહેશો? ફરિયાદી લાંબા સમયથી ન્યાય માટે કોર્ટના ધક્કા ખાતા હતા, દર તારીખ પડે દર તારીખે કોર્ટમાં હાજર રહેતા હતા, અને ખરેખર તેમને ન્યાય મળ્યો છે તે બાબતે અમને બી આનંદ છે। છોટાઉદેપુર જિલ્લામાં જોવામાં જઈએ તો છેલ્લા ઘણા સમયથી રેતી માફિયાઓ બેફામ થઈને નદીમાંથી આડેધડ રેતીઓ કાઢે છે। આખો સમગ્ર બનાવ તેને લઈને બનેલો છે, અને આવું થયું જેનાથી રેતી માફિયાઓમાં થોડો ખળભળાટ બી મચી ગયો, અને હવે તેઓ ગેરકાયદેસર રીતે રેતી કાઢશે તે બાબતે બી તેઓને ડર લાગશે, જેથી જે ન્યાય મળ્યો છે તે યોગ્ય છે અને ન્યાય નામદાર કોર્ટે યોગ્ય ન્યાય આપેલો છે। કયા પ્રકારની સજા કરવામાં આવી છે, કઈ કઈ કલમો હેઠળ સજા કરવામાં આવી છે? એમાં 302 હેઠળ જે ખૂન કરેલો છે 302માં આજીવન કેદની અને 10,000 રૂપિયા દંડ, તેમજ બીજી આર્મ્સ એક્ટની કલમો હેઠળ દંડ અને સજાનો હુકમ કરેલો છે, તેમજ તેના પિતા આરોપી ગુમાનભાઈ રિછડિયાના પિતા રિછડિયાભાઈ નાઓની લાયસન્સવાળી બંદૂક હતી, પરંતુ તે બંદૂકનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થયો છે, જેથી તેના પિતાને બી આર્મ્સ એક્ટ હેઠળ 3 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડનો હુકમ કરેલો છે। બિલકુલ, ધન્યવાદ રાજેન્દ્રભાઈ। ગેરકાયદેસર રેતી ખનનને કારણે આ સમગ્ર હત્યાની જે ઘટના છે તે બની હતી। એક યુવાને પોતાની જાન ગુમાવી અને બીજાએ આજીવન કેદની સજા ભોગવવાનો વારો આવ્યો છે। ચોક્કસથી આ જે નિર્ણય આવ્યો છે, આ જે ન્યાય મળ્યો છે અને તેને લઈને આ ગેરકાયદેસર રેતી ખનન કરતા જે તત્વો છે તેમની સામે ચોક્કસથી અંકુશ આવશે। છોટાઉદેપુર સેશન્સ કોર્ટે ફાયરિંગ કરી અને હત્યા નિપજાવનાર જે આરોપી હતો તેને આજીવન કેદની સજા કરી છે, સાથે આર્મ્સ એક્ટ હેઠળ પણ તેને સજા કરવામાં આવી છે, દંડ પણ કરવામાં આવ્યો છે, અને સાથે સાથે એ જે બંદૂક હતી જે તેના પિતાના નામના લાયસન્સની વાળી હતી અને તેને પોતાના પિતાના લાયસન્સવાળી બંદૂકનો ઉપયોગ કર્યો હતો, અને તેને લઈને તેના પિતા રિછડિયાભાઈને પણ નામદાર કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી છે અને સાથે દંડ પણ ફટકાર્યો છે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।